તે શું છે જે તમને સતત બીજી વ્યક્તિની જરૂરિયાતમાં મૂકે છે? ગુમાવવાને લગતી સમસ્યાઓ મૂળભૂત રીતે માનસિક અને ભાવનાત્મક છે. તમે જીવનમાં શાલીનતાપૂર્વક આગળ વધવા માટે સમર્થ હોવા જોઈએ. તમારી પાસે આ પસંદગી છે. કાં તો તમે દુનિયાને તમારી છાયામાં રહેવા દઈ શકો છો, અથવા તમે હંમેશા કોઈ છાયામાં રહેવા માટે બેતાબ રહી શકો છો. શું તમે જુઓ છો? અત્યારે આ શરીરની અંદર જે મૂળભૂત જીવન પ્રક્રિયા છે તેને જરૂર નથી. તે પરસ્પર નિર્ભર છે. તે આ રીતે જ હોવાનું. તમારા અસ્તિત્વની ભૌતિક પ્રકૃતિ પરસ્પર નિર્ભર છે. તમારે ખોરાક લેવો જ પડશે, શ્વાસ લેવો પડશે, પાણી પીવું પડશે, ઘણી બધી વસ્તુઓ છે. તમારે સહાય અને જાળવણીની જરૂર છે. પરંતુ જે આ જીવન ઉત્પન્ન કરી રહ્યું છે તે પોતે તેના પોતાનામાં જ એક સંપૂર્ણ પ્રક્રિયા હોય તેવું લાગે છે. તેને કોઈની મદદની જરૂર નથી. શું આવું છે? શું તમને એવું લાગે છે? એવું અનુભવો છો? હા કે ના? તે આવું જ છે. તો તે શું છે જે તમને સતત બીજી વ્યક્તિની જરૂરિયાતમાં મૂકે છે? તે તમારા વિચારો અને લાગણીની પ્રકૃતિ છે. કદાચ તમારા જીવનના એક ચોક્કસ તબક્કે તમારું ભૌતિક શરીર પણ હવે ભૌતિક શરીર એ એક અલગ વસ્તુ છે. તમે તેને બનાવ્યું નથી. તમે જોશો, જો તમને કોઈ પુસ્તકમાં ખૂબ જ રસ પડે, તમે સસ્પેન્સ થ્રિલર વાંચી રહ્યા હોવ, તો તમારી બધી શારીરિક જરૂરિયાતો અદૃશ્ય થઈ જશે. શું તમે આ જોયું છે? તમે બસ એક કચરા જેવી સસ્પેન્સ થ્રિલર વાંચી રહ્યા છો. પરંતુ તે પૂરતું છે. બે કલાક સુધી તમે ખોરાક વિશે આ કે તે વિશે વિચાર્યું નહીં. બધી શારીરિક જરૂરિયાતો જતી રહી, શું એવું નથી? તો તેને ખૂબ જ સરળતાથી ઓળંગી શકાય છે જો તમે ઈચ્છો તો. હું એમ નથી કહેતો કે તમારે તે કરવું જોઈએ, પણ જો તમે ઈચ્છો તો શારીરિકતાને ખૂબ જ સરળતાથી ઓળંગી શકાય છે. તેમાં તેટલો સંઘર્ષ નથી. હવે ગુમાવવાને લગતી સમસ્યાઓ મૂળભૂત રીતે શારીરિક અને ભાવનાત્મક છે. તો તમે જે છો તેનું માનસિક માળખું, ઓછામાં ઓછું તમે જે છો તેનું માનસિક માળખું તમારા દ્વારા ઘડાવવું જોઈએ, ખરું ને? ઇફ યુ ક્રાફ્ટ યોર સાયકોલોજિકલ સ્ટ્રક્ચર, જો તમે તમારું માનસિક માળખું ઘડશો, તો શું તમે એને એક દુઃખી સંભાવનાઓવાળું બનાવશો કે આનંદની સંભાવનાઓવાળું? જો તમે તેનું ઘડતર કર્યું હોય તો હું તમને તમારા માટે શું ઈચ્છો છો તે વિશે વાત કરી રહ્યો છું. તમે તમારા પાડોશી માટે શું ઈચ્છો છો તે કદાચ ચર્ચાનો વિષય હોઈ શકે છે. ઓછામાં ઓછું તમે તમારા માટે જે ઈચ્છો છો તે દુઃખ નથી. કોઈ પણ માણસ તેવું ઈચ્છતો નથી. તો દેખીતી રીતે તમે તમારી માનસિક પ્રક્રિયા અથવા માનસિક માળખું જાગૃત રીતે તમે ઈચ્છો તે રીતે ઘડ્યું નથી. હવે શું તે કહેવાનો અર્થ એવો છે કે પુફ, જો તેઓ આવતીકાલે ચાલે જાય તો પણ મને પરેશાની નથી, હું તેના પછીના દિવસથી જીવનમાં આગળ વધી જઈશ? ના ના ના, એ તેના વિશે નથી. તે ફક્ત એટલું જ છે કે તમારે તે રીતે જીવવું જોઈએ કે તમે અત્યારે કોઈક માટે મરવા તૈયાર છો. પરંતુ જો એવું બને કે આવતીકાલે તેઓ મૃત્યુ પામ્યા, તમે નહીં, તો તમે જીવનમાં શાલીનતાપૂર્વક આગળ વધવા માટે સક્ષમ હોવા જોઈએ. પરંતુ આજે તમારે એમ જીવવું જોઈએ કે
કે તમે આ વ્યક્તિ માટે મરવા તૈયાર છો ખરા અર્થમાં. અન્યથા જીવનમાં કોઈ પવિત્રતા નથી રહેતી. જો તમે આને તાર્કિક ગણતરીમાં ફેરવો કે આખરે તો હું જીવનનો એક સ્વતંત્ર ભાગ છું, મારે કોઈની જરૂર નથી, તો તમારું જીવન એકદમ કદરૂપું બની જશે. તમારે એમ જીવવું જોઈએ કે હું તમારા વિના જીવી શકતો નથી. પરંતુ આવતીકાલે જો તેવું બને, તે આવતીકાલની વાત છે. જો તેવું થાય કે તે વ્યક્તિ અદૃશ્ય થઈ જાય, કાં તો મૃત્યુ, કાં તો તે મુક્ત થઈ ગઈ, કે ગમે તે, તો પછી તમારે જોવું જોઈએ કે આ જીવનનો એક સ્વતંત્ર ભાગ છે. પરંતુ આજે જો તમે તેને તે રીતે જોશો તો તમારું જીવન કદરૂપું બની જશે. તો લોકો આ ભેદ પારખી શકતા નથી. કાં તો તેઓ નિર્દયી વ્યભિચારી બની જાય છે, અને કાં તો તેઓ એટલા વધુ પડતા લાગણીશીલ અને ખોવાયેલા બની જાય છે કે તેઓ તેમના સંબંધોનો આનંદ માણી શકતા નથી. મોટાભાગના સંબંધોમાં માત્ર ખાલી શરૂઆતમાં તેઓ થોડો આનંદ માણે છે, ત્યાર પછી દુર્ભાગ્ય મોટાભાગના લોકો માટે તે એક સતત ચાલતી ગૂંચવણ અને પીડા બની જાય છે. આ એટલા માટે છે કે તમે આની પ્રકૃતિને સમજી નથી, તમે આની પ્રકૃતિનો અનુભવ કર્યો નથી. તમે બીજાની પ્રકૃતિને સમજવાનો પ્રયાસ કરી રહ્યા છો, તે ક્યારેય બનવાનું નથી. જો તમારો સંબંધ શાનદાર છે તો મોટાભાગે તેવું એટલા માટે છે કેમ કે કોઈ બીજી વ્યક્તિ શાનદાર છે. આ જીવવાની એક ખરાબ રીત છે, ખરું ને? તમારી આસપાસના દરેક વ્યક્તિ સાથે તમારો સંબંધ તમે જે છો તેના કારણે શાનદાર હોવો જોઈએ, નહીં કે કોઈ બીજી વ્યક્તિના કારણે. તમારી પાસે આ પસંદગી છે. તમે કાં તો દુનિયાને તમારી છાયામાં, તમારી છાયાના આરામમાં રહેવા દઈ શકો છો, અથવા તમે હંમેશા કોઈ છાયામાં રહેવા માટે બેતાબ રહી શકો છો. તે પસંદગી દરેક માણસ પાસે છે.